જમીન નામે કરાવવાને મામલે 1 લાખ રૂપિયાની લાંચ લેતા જૂનાગઢના નાયબ મામલતદારને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. 1 લાખ રૂપિયા પહેલા આપવાનો અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ એસીબી દ્વારા છટકું ગોઠવીને મામલતદારને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. કોઈ પણ કામ કરાવવા માટે લોકોને સરકારી બાબુઓને ચા પાણીના એટલે કે લાંચ માટે રૂપિયા આપવા પડે છે, ત્યારે જ પોતાનું કામ નીકળે. જો કે આવા લાંચિયા અધિકારીઓ સામે નાગરિકો પણ જાગૃત થઈને એસીબીનો સહારો લેતા હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જૂનાગઢમાં મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જમીન નામે કરાવવા માટે જે તે વ્યક્તિ જોડે 1 લાખ રૂપિયાની માંગ કરી હતી, પરંતુ એસીબીએ તેઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાની માલિકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્શિયલ ઉપયોગ અને વેચાણ કરવા માટે બિનખેતી કરવાની હોવાથી ઓનલાઈન અરજી કરી હતી, જે બાબતે આક્ષેપિતને રૂબરૂ મળ્યા હતા અને પોતે કરેલી અરજી બાબતે વાતચીત કરતા દર ચોરસ મીટર રૂપિયા 30નો વહીવટ કરવો પડશે તેમ આક્ષેપિતે જણાવ્યું હતું. જે ચોરસ મીટર દીઠ 30 રૂપિયા લેખે અંદાજીત 3,90,000 જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની હતી. જે લાંચની રકમ ફરિયાદી પોતે આપવા માંગતો નતો અને કચેરી ખાતે રૂબરૂમાં જે હેતુલક્ષી વાતચીત કરી રકજકને અંતે રૂપિયા 3 લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા 1 લાખ આક્ષેપિત મકવાણાને આપવાનો અને બાકીના રૂપિયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવતા આરોપીએ લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક શ્રી દ્વારા અવારનવાર ગુજરાત રાજ્યની અંદર બનતા ભ્રષ્ટાચારના બનાવોને અટકાવવા સારું લોકજાગૃતિ ના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેની અંદર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા જે ટોલ ફ્રી નંબર 1064ની અવારનવાર જાહેરાત કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં જાગૃતિ આવે. આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા ટોલ ફ્રી નંબરની અંદર પોતાની ફરિયાદ રજૂઆત કરતા તેઓની ફરિયાદ સાંભળી અને પોતાને જમીન બિનખેતી કરવાની હોય, પોતાની 12,791 ચોરસ મીટર જમીનના અવેજમાં ચોરસ મીટર દીઠ નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા જમીન શાખા કલેક્ટર કચેરી જૂનાગઢ નવ દ્વારા ચોરસ મીટર દીઠ 30 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલ, આમ અંદાજિત 3,90,000 જેટલી માતબર રકમની લાંચની માંગણી કરવામાં આવેલ હોય, જે લાંચ ફરિયાદી પોતે આપવા માંગતા ન હોય તેઓએ ટોલ ફ્રી નંબર 1064 પર એસીબીનો સંપર્ક કરી અમારી કચેરીએ આવી અને પોતાની ફરિયાદ અમારી સમક્ષ રજૂ કરેલ. જે ફરિયાદ આધારે આજરોજ કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે એક ટ્રેપનું આયોજન કરવામાં આવેલ. આ ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર શ્રી જેજી મકવાણા નાઓએ ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખ રોકડા રંગે હાથ લઈ અને પોતે ઝડપાઈ ગયેલ છે અને તે બાબતે આગળની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. સાહેબ, કઈ 1.5 લાખ રૂપિયા ખાનામાંથી મળ્યા છે? આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ટ્રેપની પ્રક્રિયા દરમિયાન આ નાયબ મામલતદારશ્રીના ટેબલની જે ઝડપી કરવામાં આવી તે સમયે તેમના ટેબલના ખાનામાંથી હાલની જે ટ્રેપ છે તેના 1 લાખ રૂપિયા ઉપરાંત બીજા 1.5 લાખ રૂપિયા પણ મળી આવેલ, જે બાબતે હાલમાં આક્ષેપિતની પૂછપરછ ચાલુમાં છે. મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.